મારું બાળક બોલતું નથી. અમે પાર્ટીમાં જઈએ તો મારું બાળક એકલું એકલું જ રમ્યા કરે છે. મારું તો બધું સાંભળે પણ બીજા કોઈનું નથી સાંભળતું. અને 2-2.5 વર્ષનું થવા આવ્યું પણ હજી સુધી એક કે બે જ શબ્દ બોલે છે. તો એને ઓટિઝમ હોઈ શકે. આજે 2 એપ્રિલને એટલે જ ઓટિઝમ અવેરનેસ ડે તરીકે ઉજવવામાં આવે છે. કેમ? કારણ કે ઓટિઝમનું પ્રમાણ દિવસે ને દિવસે કૂદકે ને ભૂસકે વધતું જાય છે અને તેના વિશે જાગૃતિ કેળવવાની ખૂબ જ જરૂર છે. સામાન્ય રીતે શું હોય કે બાળક 2 વર્ષનું થાય અને બોલતા ના શીખે એટલે બધાનો સૂર એવો જ આવે કે ધીરે ધીરે બોલતા શીખી જશે. એના મમ્મી કે પપ્પા પણ મોડું જ બોલતા શીખ્યા હતા તો આ પણ શીખી જશે. પણ તેની સાથે બાળક એક જગ્યાએ બેસતું નથી. એ બધું જ સાંભળે છે. એને જોઈતી દરેક વસ્તુ એ ઈશારાથી બતાવી દે છે અને એને જૂનું જૂનું પણ બહુ જ યાદ છે. પણ એને સમજાતું નથી કે મારે કઈ રીતે આ વસ્તુ શબ્દના રૂપમાં વ્યક્ત કરવી. તો એ વસ્તુને જાણવી જરૂરી છે. જ્યારે પણ બાળક એક જગ્યાએ બેસે નહીં, એકની એક પ્રવૃત્તિમાં મંડ્યો જ રહે, બીજા બાળકો સાથે રમતગમતમાં ભળી અને કોઈ પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે અને કોઈ પણ વસ્તુ શબ્દના રૂપમાં વ્યક્ત ન કરી શકે તો તાત્કાલિક એને ઓળખો. હવે ઓટિઝમ શબ્દ ખૂબ જ પ્રચલિત થઈ ગયો છે તો તેની સારવાર વિશે અને શા માટે થાય છે એ પણ જાણવું જરૂરી છે. મોટા ભાગે બાળક જ્યારે એકલું રહેતું હોય, લાંબો સમય સુધી ટીવી કે મોબાઈલ જોવાની આદત પડી ગઈ હોય, વિવિધ પ્રકારના વિટામિનની ઉણપ હોય, લોહીની ઉણપ લાંબા સમય સુધી હોય અને ઘણી બધી વખત અંદરથી જ મગજના કોષની બનાવટમાં ખરાબી હોય કે જેમાં રસાયણની પણ ઉણપ હોય, તો આ બધા જુદા જુદા પરિબળો ઓટિઝમ થવા માટે જાણવામાં આવ્યું છે. હવે જેમ જેમ જુદી જુદી વસ્તુઓ ઓટિઝમ થવા માટે જાણી શકાય છે તો એની સારવાર પણ અલગ હોય. જ્યારે સારવારની વાત આવે તો એક સર્વસામાન્ય ખ્યાલ છે બધાના મગજમાં કે દવા તો ન જ લેવી. અને જ્યારે દવા ન લે તો હંમેશા બીજા રસ્તે ફંટાશે જ. અને કોમન વસ્તુ શું છે ખબર છે? ગળપણ બંધ, દૂધ નહીં આપવાનું, ચોકલેટ તો પેટમાં જવી જ ના જોઈએ. કારણ કે અમે જોયું છે કે ગળપણ આપીએ ને બાળકની હાઇપર એક્ટિવિટી વધી જાય છે. પણ ના, એવું નથી. અમે તો કેટલું બધી વખત ઓબ્ઝર્વ કર્યું છે, કેટલા બધા સાયન્ટિફિક એવિડન્સીસ છે કે ગળપણથી હાઇપર એક્ટિવિટી નથી વધતી. અને બીજી વસ્તુ જે જોવામાં આવે તે બાળકને ખાલી ટ્રેનિંગ જ આપવાની, દવા નહીં આપવાની. મારા લંડન, અમેરિકા, દુબઈ, કેનેડાના પેશન્ટ એવું કહે કે મેડમ અમને તો અહીંયા માત્ર સારવારની જ વાત કરી છે, દવા નહીં આપવાની. અને બીજી કોઈ થેરાપીમાં જાય એટલે GFCF ડાયટ. આ બંને વસ્તુ વિશે જાણવું એટલા માટે જરૂરી છે કે તમે ક્યારે એવું જોયું છે કે એક કોટ બધાને સૂટ થઈ જાય, એક કપડું બધાને ફિટ થાય? તો એક સારવાર બધા બાળકને કેમ ફિટ થાય? અને જ્યારે તમને ખબર છે કે તે કેટલા બધા પરિબળો જવાબદાર છે, તો માત્ર ખોરાક, એની સાથે સંકળાયેલી બધી ઉણપને સારવાર નહીં કરવાની. એનું રસાયણ ખૂટે છે એને ઉપરથી નહીં આપવાનું. એની માત્ર ટ્રેનિંગ જ કરવાની, પણ બાળકને પહેલાં એક જગ્યાએ બેસાડવું તો પડશે ને. તો બંને જરૂરી છે, સારવાર અને ટ્રેનિંગ. તો આજે મારો 2 એપ્રિલના દિવસે તમને સંદેશો એ જ આપવો છે કે ઓટિઝમ છે એને ઓળખો, એનું તાત્કાલિક નિદાન કરાવો, એની સારવાર કરો. કારણ કે એનું કારણ જાણી અને તમે સારવાર કરશો તો બાળક બહુ જલ્દી નોર્મલ થઈ શકે. અમારા 40% બાળકો નોર્મલ થઈ ચૂક્યા છે. હવે કેવું લાગે છે? મેમની દવા ને બધું લીધા પછી ઘણો ફરક છે, ને બોલે છે, ને બધું જ સારું છે, નોર્મલ છે, આઈ કોન્ટેક્ટ ને બધું આવી ગયું છે, સોશિયલ થઈ ગયો છે, હવે બધાની જોડે હળી મળી રહે છે. તો ઓટિઝમ નોર્મલ થઈ શકે છે? હા, એકદમ. તો ઓટિઝમ સ્પેક્ટ્રમ થા ઓર હમને મેડમ સે દવાઈ કરવાઈ ઓર થેરેપી કરવાઈ, આજ સાલ પર બાદ બચ્ચા એકદમ નોર્મલ હો ગયા હે. પૂરી તરીકે જે વો વાતચીત કરતા હે, સ્કૂલ જાતા હે, બેઠતા હૈ, ઓર એકદમ ઉસકા દિમાગ ઓર આમ બચ્ચે સે ભી એકદમ શાર્પ હો ગયા હે. છે તેઓ નોર્મલ સ્કૂલમાં જાય છે. તો આવો આજે આપણે બધા જ
ઓટિઝમને ઓળખીએ, તેનું કારણ જાણીએ, તેની સારવાર કરાવીએ અને સાથે એની ટ્રેનિંગ ચાલુ રાખીએ. થેન્ક યુ.